नमस्कार विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत है। धोरण 5 विषय आसपास में चैप्टर नंबर 8 पोइचासी मच्छर रोगो अने तेनी सारवार। बधा विद्यार्थी मित्रों पेज नंबर 74 ऊपर आवशे। क्या लखेलू छे? तपास अहेवाल बराबर त्यां छे। केटलाक बाळकोए सर्वेक्षण कर्या हता अहीं तेमना अहेवाल आपेला છે। સર્વેક્ષણ કર્યા હોય એટલે એ લોકો એરિયામાં ગયા હોય બરાબર, અને ત્યાંથી કેટલી બધી ઇન્ફોર્મેશન લીધી હોય અને એના વિશે થોડો પેપર્સ તૈયાર કર્યા હોય, પ્રશ્નોત્તરી પૂછે એટલે કે ક્વેશ્ચન પૂછ્યા હોય, એના આન્સર્સ લખ્યા હોય બરાબર, અને એના રિલેટેડ કોક એવો અહેવાલ તૈયાર કર્યો હોય છે બરાબર, જે આપણે અહીંયા જોઈએ। એમાં બે જૂથો આપણે ગયા હતા બરાબર, અને બે જૂથે પોતાના પોતાના રીતે ક્વેશ્ચન કર્યા હતા, એના ઉપરથી એ બંને જૂથે અહેવાલ અહીંયા લખેલો છે। પેલું જૂથ એમ કે છે, અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે, જે લીલ છે શું છે? એ પેલા નંબરનું જે જૂથ હતું બરાબર, કેટલા જૂથ છે? તો કે બે જૂથ, એક અને જૂથ બે। પેલા નંબરનું શું કે છે? તો કે શાળાની આસપાસ જે નળ છે બરાબર, ત્યાં અમને લીલા લીલા રંગનું જોવા મળ્યું છે, જે શું છે? તો કે લીલ છે। લીલ એટલે કે એક વનસ્પતિ જેવું, જે આપણે ચોમાસાની સિઝનમાં બહુ વધારે પડતું જોવા મળે, કારણે ત્યાં લપસણું થઈ ગયું છે લીલના કારણે, એકદમ સ્લાઇટ એકદમ લીલ લીલ એટલે એકદમ લીસું લપસણું થઈ ગયું છે। તો કે શું કામ? તો કે ત્યાં આજુબાજુમાં પાણી હોય, જ્યાં પાણી વધારે ભરેલું રહેતું હોય બરાબર, ત્યાં લીલ વધારે થાય। ચોમાસામાં લીલ ખૂબ જ સરળ છે, અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે જે પાણીમાં ઉગે છે, નાના છોડ બહુ નાના નાના છોડ હોય બરાબર, કે જે પાણીમાં વધારે જલ્દીથી ફાસ્ટલી ગ્રો થતા હોય બરાબર, તો એ ક્યાં હોય છે? તો કે પાણીની અંદર હોય, આપણે ટાંકાની અંદર જોવા મળે લીલ અને શેવાળ હોય બરાબર, સ્વિમિંગ પુલની અંદર જોવા મળે, ચોમાસામાં મેઇન વધારે પડતું આ લીલનું પ્રમાણ જોવા મળે છે। હવે બીજા નંબરનું જૂથ એમ કે છે કે શાળાની નજીક એક તળાવ છે, અમે પહેલા તળાવમાં પાણી જોઈ શકતા નહીં, કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે, તળાવ તે નથી ઢંકાયેલું છે। તો કે આપણે અહીંયા બે છોકરી સાથે આપણે બે બાજુનું જે ડેમનું પાણી ભરેલું છે, આજે આજે નદીનું પાણી છે કે ગટરનું બહુ મોટું બધું પાણી ભરેલું છે બરાબર, કે જ્યાં આપણે પેલી ગાંધી વેર થઈ છે કે એની ઉપર આપણે પાણી ના જોઈ શકીએ, નકરું લીલું 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 જ દેખાય, આપણે એમ થાય કે ત્યાં જમીન છે, બટ એકચ્યુઅલમાં જમીન નથી, પાણીમાંથી પોતે પોષક તત્વો મેળવી મેળવીને એને ત્યાં વધારે પડતી લીલ પેલી ગાંડી વેર ફેલાયેલી છે। એટલે શું કહે છે કે ભાઈ તળાવ તો દેખાતું જ નથી, ઉપર નકરી વનસ્પતિ જ દેખાય છે, અને આખાખું છોડવાથી ઢંકાયેલું હોય એવું દેખાય છે। એક કાકીએ કહ્યું કે તે છોડની છોડ તેની જાતે જ પાણીમાં ઉગ્યા છે, તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે, તળાવની આજુબાજુ શું છે? તો કે પાણીથી ભરાયેલા નાના નાના ખાડાઓ છે, અમે પાણીમાં થોડા પોળા પણ જોયા, કારણ કે ભરેલું પાણી સતત ભરેલું ભરેલું રહે બરાબર, એટલે એ ગંદુ થવાનું છે, એમાં સૂર્યપ્રકાશ ચડવાનો છે, એમાં કચરો ના જવાનો છે, એટલા માટે શું થઈ જાય? અંદર પોળા થઈ જાય છે। જેવા અમે થોડા આગળ ગઈ, આજુબાજુમાં ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા, શું થાય છે? તો કે છોડમાંથી ધીમે ધીમે મચ્છર ઉડવા લાગે છે। હરપ્રીતને કલાક્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છર છે। હરપ્રીતને એમ થાય છે કે ભાઈ એના ઘરની નજીક આ ગંદુ તળાવ છે બરાબર, એની ખૂબ જ મચ્છર છે, અને એ મચ્છરના લીધે બીજા બધા રોગ પણ ફેલાય છે બરાબર। હવે છે કહો, તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે, ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો બરાબર। એમાં થોડા તમને ક્વેશ્ચન આપ્યા છે, એના આપણે ક્વેશ્ચન આન્સર આપીએ। તમે પાણીમાં તેની આસપાસ લીલ જોઈ શકો છો? તો કે હા, પાણીમાં તળાવને તેમજ આજુબાજુમાં લીલ અમે જોઈ શકીએ છીએ। બીજો ક્વેશ્ચન છે, હા તમે બીજે ક્યાંય લીલ જોઈ છે? તો કે ભીની દિવાલ ઉપર લીલ જોઈ, કુવાની દિવાલ ઉપર લીલ જોઈ હોય, ટાંકીની આસપાસ ભરેલા પાણીમાં લીલ જોઈ હોય, ખાડામાં ભરેલા પાણીમાં લીલ જોઈ, વગેરે જગ્યાએ અમે લોકોએ લીલ જોઈ છે। ત્રીજો ક્વેશ્ચન છે, પાણીમાં તેની આસપાસ છોડ ઉગે છે, તેમના નામ શોધી કાઢવાના તમારી નોટબુકમાં પણ દોરો। તો કે હા, પાણીમાં અમુક તેની આસપાસ છોડ ઉગી નીકળે છે, જેમ કે લીલ હોય, કમળ છે, જળકુંભી છે વગેરે જેવા છોડ ઉગી નીકળે છે, અને એના ચિત્રો હું તમને ઓનલાઈન વિડીયો લઈ હોમવર્કમાં શેર કરીશ, તમારે એમાંથી જોઈ જોઈને ડ્રો કરવાના છે બરાબર, અને તમે એક બે છોડ તમારી રીતે ડ્રો કરશો તો પણ ચાલશે। ચોથો ક્વેશ્ચન છે, શું તમે વિચારો છો કોઈ જગ્યાએ છોડ ઉગ્યા છે કે તેની નજીક જાતે ઉગી નીકળ્યા છે?
તો કે પાણીમાં રહેલા છોડને કોઈએ ઉગાડ્યા નથી, તે તેની જાતે ઉગી નીકળેલા છે. પાણીમાં કોઈ છોડ વાવા જેવું આપણે કોઈ દિવસ કે ન સાંભળ્યું, એ પોતાની જાતે જ ઉગી નીકળતા હોય છે. પાંચમો ક્વેશ્ચન છે, પાણીમાં બીજું શું જોઈ શકો છો તેની યાદી બનાવો. તો કે પાણીમાં તો પાણીમાં પેલા પોડા હોય, માછલી હોય, દેડકાઓ હોય, વનસ્પતિના પાંદડા હોય, ડાકડા હોય, બીજો બધો હોય, કચરો હોય વગેરે જેવું આપણે જોઈ શકતા હોય, બરાબર, એનું આપણે યાદી બનાવવાનું. હવે છે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી. હવે અહીંયા આપણે એમ કીધું છે કે વૈજ્ઞાનિકે શું કર્યું છે, તો કે મચ્છરનું પેટ કેવું હોય, બરાબર, એના પેટની ઝાંખી કરી છે. તેમાં આપેલું છે આજે 100 વર્ષ પહેલાની આ ઘટના છે. કેટલા ટાઈમ પહેલાની ઘટના છે, તો કે 100 વર્ષ પહેલા. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે, તો એક વૈજ્ઞાનિકે શું કહ્યું, તો કે મેલેરિયા શેના લીધે ફેલાય છે, તો કે મચ્છર દ્વારા ફેલાય છે, બરાબર. કરેલી વાત સાંભળો. હવે આપણે એમ કે છે કે ભાઈ આપણે એને એમ કેમ ખબર પડી કે મચ્છર આજે મેલેરિયા ફેલાય છે, પાણી દ્વારા નહીં, ખોરાક દ્વારા નહીં, પણ શેના દ્વારા ફેલાય છે, તો કે મચ્છર દ્વારા. એની વાત આપણી હારે શેર કરે છે. મારા પિતા ભારત સેનાનીમાં હતા, હું ભારતમાં રહેતો હતો, બરાબર. અહીંયા જે વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે એ કોણ છે, તો કે રોનાલ્ડ રોસ. રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિક છે, એના પિતા કેવા હતા, તો કે ભારતીય, એટલે ભારતીય સેનાની હતા, બરાબર. હું ભારતમાં રહેતો હતો, ડોક્ટર બનવાનું ભણતો હતો. શેનું ભણતા હતા, તો કે ડોક્ટર બનવાનું. વાર્તાઓ વાંચવી, કવિતા લખવી એ મારા શોખ હતા. શું કે છે કે ભાઈ વાર્તા વાંચવી, કવિતા લખવી એ બધા મારા શોખ હતા, બરાબર. સંગીત અને નાટક પણ ખૂબ જ ગમતા, બરાબર. એને કયા કયા શોખ હતા, તો કે નાટક ગમતા, સંગીત ગમતું, વાર્તા લખવી, વાર્તા વાંચવી, એવી બધી વસ્તુ એને ગમતી હતી. એ સમયે મલેરિયા અંગે જાણકારી ન હતી. ત્યારના ટાઈમમાં હજી મલેરિયા દ્વારા આ જે રોગ ફેલાય છે, બરાબર, મચ્છર મેલેરિયા દ્વારા મેલેરિયા રોગ ફેલાય છે એની જાણકારી કોઈને ન હતી. પણ હજારો લોકો તેનાથી મરી જતા હતા. શું કીધું, તો કે હજારો લોકો મરી જતા હતા. જાણકારી ન હતી, બરાબર, એટલે એના ક્યોરિંગ ન હોય, બરાબર, એના માટેની મેડિસિન શું હોય, એના માટે શું સાર સંભાળ લેવી પડે, શું ખાવું પડે, શેનાથી થાય, એવી બધી લોકોને ખબર નહોતી પડતી, બરાબર. એટલા માટે શું, તો કે હજારો લોકો મરી જતા હતા. ખૂબ વરસાદ હોય અને કાવડ કાદવ હોય ત્યાં રોગ થતો. શું કહે છે કે જ્યાં બહુ વરસાદ થતો હોય કે જ્યાં બહુ કાદવનું પ્રમાણ હોય, બરાબર, કાદવ હોય, કીચડ હોય, કે જેના ઉપર ઝીણા 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 મચ્છર થતા હોય, ત્યાં વધારે રોગ થતો. લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, બરાબર. એક તો કીચડમાંથી સ્મેલ એકદમ આપણે બહુ ખરાબ આવતી હોય, કે એમ બધાને એમ થતું કે ભાઈ આ રોગ શેના લીધે થાય છે, તો કે એની ગંદી જે વાયુની જે સ્મેલ આવતો એના લીધે લો રોગ થાય છે. એટલે જેનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયા એટલે શું, તો કે ગંદી હવા, બરાબર. લોકોનું શું માનવું હતું, તો કે કીચડમાંથી બહુ ખરાબ વાસ આવતો હોય કે જેના લીધે આ રોગ થાય છે. મેલેરિયા એટલે શું થાય, તો કે ગંદી હવા. મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલા જીવાણુ જોવા મળ્યા, પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી, જેમ આપણે કોઈ પણ રોગ થાય ને એટલે ડાયરેક્ટ આપણા રેડ બ્લડ સેલ્સ હોય, આપણા પ્લેટલેટ્સ હોય, આપણી બોડીની અંદર હિમોગ્લોબિન હોય, એ બધું બધામાં ફેરફાર થવા માંડે, બરાબર. અમુક સેલ્સ ઓછા હોવા જોઈએ, એકદમ વધી ગયા હોય, અમુક જે વધારે હોય જોઈએ એકદમ ઘટી ગયા હોય, અથવા લિમિટ હોય એનાથી પણ એકદમ વધી જતા, આ બધા કેટલા, અને અમુક પ્રકારના જીવાણુ પણ એમાં જોવા મળતા હતા. સેલમાં, તો કે મલેરિયાનો જે દર્દી હોય એનામાં, બરાબર. અમારો પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરની મદદથી મચ્છરથી આવતા હશે. એના પ્રોફેસરે શું વિચાર્યું, તો કે આ જીવાણુ શેનાથી આવતા હશે, તો કે મચ્છરથી. હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. શું કે છે કે હું એનો વિદ્યાર્થી હતો, બરાબર. એટલે શું કે છે, એના પ્રોફેસરને એવું લાગ્યું, તો કે ભાઈ આ જીવાણુ છે મચ્છરથી આપણા શરીરમાં એન્ટર
આખા હતા ને આજે રોનાલ્ડ રોસ છે બરાબર, એ એમના એના ગુરુજીના વિદ્યાર્થી હતા એટલે એ જાણવાનો પ્રયત્ન પણ કરે છે. હું આખો દિવસ મચ્છરો પકડવાને અવલોકન કરવામાં પસાર કરવા રાખ્યો. એ શું કરે છે તો કે આખો દિવસ મચ્છર પકડા રાખે ને એનું અવલોકન કરી રાખે બરાબર. અમે આ મચ્છરો દર્દીઓને કરડાવતા અને શું કરે તો કે એને ઉપર પ્રયોગ કરવા માટે દર્દીને મચ્છર કરડાવે, એના બદલામાં દર્દીને એક આનો એટલે ત્યાંનું સમયનું જે ચલણ હતું એને આપવામાં આવતું હતું. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મદદથી તેનું અવલોકન કરતા બરાબર. કેવી રીતે અવલોકન કરતા તો કે માઇક્રોસ્કોપની મદદથી પહેલા મચ્છરને પકડે પછી એને ચીરી નાખે અને પછી એનું અવલોકન કરવાનું ચાલુ કરે. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય કારણ કે એક તો આખો દિવસ એને જોઈ રાખવાનું કે એમાં કયા કયા વિષાણુ છે કયા કયા જીવાણુ છે બરાબર. આ માથાકૂટમાં હું બીમાર પડ્યો હવે એ બધી માથાકૂટમાં પોતે પણ બીમાર પડી જાય છે. ઘણા દિવસો કઈ સુધી કઈ મળ્યું નહીં. શું કહે છે કે ભાઈ બહુ ટાઈમ સુધી મને કાંઈ ખાવા પીવા મળ્યું એને ખાવા પીવા શું એને કાંઈ મળ્યું નહોતું. શું કામ કારણ કે એટલું બધી મહેનત કરતા મચ્છરને ચીરીને સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોતા અમુક દર્દીઓને મચ્છર કરડાવતા છતાં એને કાંઈ રિઝલ્ટ નહોતું મળ્યું. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા અને એક માદા મચ્છરના પેટમાં જોઈએ તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. હવે શું કરે છે તો કે બદામી રંગના મચ્છરને ગોતા એને અને પછી એમાંથી એક માદા મચ્છરને પકડી બરાબર અને એને માઇક્રોસ્કોપમાં જોયું તો એના પેટમાં કાળા કાળા રંગનું જોવા મળે છે. મેં વધારે બારીકાઈથી જોયું તો મલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જ જીવાણુઓ આ રીતે મલેરિયા ફેલાવતા જોવા મળ્યા હતા બરાબર. આજે માદા મચ્છરમાંથી જે જીવાણુ મળ્યા ને એવા જ સેમ ટુ સેમ જીવાણુ કોનામાં હતા તો કે જે દર્દીને મલેરિયા થયો હોય એના લોહીમાં હતા બરાબર. એટલે આના ઉપરથી શું તારણ મળ્યું તો કે આ મચ્છર આવો રોગ મેલેરિયા કોણ ફેલાવે છે તો કે મેલેરિયાના મચ્છર. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસ તેમની આ શોધ માટે નોબેલ પારિતોષ મળ્યું. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ એમાં એમના શબ્દો હતા. ઈસવીસન 1905માં જ્યારે એને 1902માં એને રોયલ પારિતોષિક મળે છે નોબેલ પારિતોષિક મળે છે અને આખી આખી એને લાઈફ ટાઈમ એમાં એને સ્પેન્ડ કર્યો બરાબર. અને 1905માં એ લોકો એ પોતે એક્સપાયર થઈ જાય છે અને છેલ્લે શું કહે છે કે હું કાંઈક શોધીશ હું કાંઈક નવું શોધીશ એ એના છેલ્લા શબ્દો હતા. હવે આપણે એમ કીધું છે કે તમે આપણે શું શીખ્યા બરાબર આ નંબર 75 ઉપર તો કે પહેલો ક્વેશ્ચન છે તમારા ઘર શાળા અને પાર્કમાં મચ્છરો થાય તેના માટે તમે શું કરી શકો તો કે આપણે ક્યાંય બંધિયાર જગ્યાએ પાણી ખાબોચિયા નહીં ભરાવા દેવાના, ખાડા હોય તો બૂરી દેવાના, પછી કચરાપેટીમાં જ કચરો નાખવાનો, કચરાપેટીને ઢાંકેલી રાખવાની, કુલર ઘડા પાણીની ટાંકી વગેરેની સફાઈ કરવાની અને તેની આજુબાજુ ચોખ્ખાઈ પણ રાખવાની બરાબર. ભરાયેલા પાણીમાં કેરોસીન ડીડીટીનો છંટકાવ પણ કરવાનો જેથી કરીને આવા બધા જે જીવાણુ હોય બધા મરી જાય. બીજો ક્વેશ્ચન છે જો કોઈને મલેરિયા થયું હોય તો તમે તેને કેવી રીતે ખબર લેશો તો કે જો જેને મલેરિયા થયું હોય તેવા વ્યક્તિને હોસ્પિટલમાં પેથોલોજી એટલે કે લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવીશું. આ લોહીના રિપોર્ટ પરથી મલેરિયા રોગ થયો છે તે જાણી શકાય છે. મલેરિયાના લક્ષણો પરથી પણ ડોક્ટર અનુમાન કરી શકે છે કે દર્દીને મેલેરિયા થયો છે બરાબર છે. હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થેન્ક યુ.